નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારનો સૌથી મોટો નિર્ણય દસ હજાર રૂપિયાની સહાય અનાજની અંદર ફેરફાર ચૌદમા હપ્તાની તારીખ જાહેર બે હજારનો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે અને ગામડાઓની અંદર પંચાવન સેવાઓ શરૂ થઈ તો સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું તમને મળશે દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો ખિસ્સામાં પૈસા નથી પણ જરૂર પડશે તો તમને દસ હજાર રૂપિયા તરત જ મળશે તો મિત્રો જનધન યોજના વડાપ્રધાન જનધન યોજના ખાતામાં ઘણા બધા બેનિફિટ ઉપલબ્ધ છે જો તમારા ખાતાની અંદર પૈસા નથી અને તમારે અચાનક તમને પૈસાની જરૂર પડે તો તમે દસ હજાર રૂપિયા સુધીનો સહાય મેળવી શકો છો તો આ ઉપરાંત આ યોજના હેઠળ અન્ય અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તો મિત્રો એકાઉન્ટમાં દેશના કોઈપણ બેંક ખાતામાં તમે ખોલાવી શકો છો તો જનધન યોજના હેઠળ તમારા ખાતાની અંદર બેલેન્સ નથી તો આ સ્થિતિમાં દસ હજાર રૂપિયાનો તમને ઓવરડ્રાફ્ટ તરીકે સુવિધા આપવામાં આવશે તો મિત્રો આ સુવિધા ટૂંક જ સમયની લોન જેવી છે જે પહેલાં રકમ પાંચ હજાર રૂપિયા હતી હવે વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો મિત્રો તમે જનધન યોજના અંતર્ગત તમે દસ હજાર રૂપિયાની સહાય જે ઓવરડ્રાફ્ટની સુવિધા અંતર્ગત અંતર્ગત મેળવી શકો છો અને આની અંદર તમને ઘણા બધા બેનિફિટ મળે છે જે તમારા માટે ઉપયોગી હોય છે તો મિત્રો જનધન એકાઉન્ટ કોણ ખોલાવી શકે તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકમાં તમામ ખાતા ખોલાવી શકે છે પરંતુ તમે ઈચ્છો તો ખાનગી બેંકમાં પણ તમારું જનધન એકાઉન્ટ ખોલાવી શકો છો તમારે નજીક પડતી હોય એ બેંકની અંદર તો તમારી પાસે બીજું બચત એકાઉન્ટ ન હોવું જોઈએ તો મિત્રો જનધન એકાઉન્ટ પણ તમે હોય તો તમે એ એકાઉન્ટને જનધન એકાઉન્ટને પણ બદલી શકો છો તો તમારે કોઈ પણ નાગરિક હોય ભારતનું એમની દસ વર્ષથી ઉંમર હોય અને એનાથી વધારે ઉંમર જેટલે કે પાંસઠ વર્ષના નાગરિકો માટે તમે આ જનધન્ય એકાઉન્ટ તમે ખોલાવી શકો છો તો તમારા જોડે જનધન એકાઉન્ટ નથી તમે તમારી નજીકની બેંકમાં જઈ અને આ સેવા લઈ શકો છો તો મિત્રો વધુમાં જાણીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકારે સૌથી મોટું કૌભાંડ બહાર લાવ્યું છે તો મિત્રો ખોટું કરનાર જે છે એ સોળસો કરોડ રૂપિયા સહાય લીધી હોવાની સંભાવના છે તો પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખોટો લાભ લીધો હશે તે ખેડૂતને સામે પગલાં લેવામાં આવશે તો ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો ખોટા લાભ લીધો હશે એવો સામે પગલાં ભરવામાં આવશે તૈયારી થઈ રહી છે કે યાદીમાં જે તમામ રાજ્યના સાડા ચાર લાખ એવા ખેડૂતો છે એમનો ધટપોષ જે લેન્ડ સેડિંગ અને ઈ કે વાયસીના કેટલાક ચોંકાવનારા ગંભીર બાબતો સામે આવી છે તો મિત્રો ગુજરાતમાં સાડા ચાર લાખ ખેડૂતો ખોટી રીતે સહાય લીધું હોય એવો સામે આવ્યો છે તો એ લેન્ડ સેડિંગ અને ઈ કેવાય ગંભીર જે બાબતો સામે આવી છે તો મિત્રો કિસાન સન્માન નિધિ યોજના ખોટા રીતે લાભ લેનારા ખેડૂતોને વસૂલવામાં આવશે જે પગલાં લેવામાં આવશે તો રાજ્યમાં ખોટું કરનાર જે ખેડૂતો સોળ સોળસો કરોડ રૂપિયા સીધી સહાય લીધું હોય એવું સામે આવ્યું છે જેમાં મૃત્યુ પામેલા જે ખેડૂતોના નામે પણ જમીન વેચી લીધી હોય અને લાભાર્થીની જણાવ્યા અનુસાર સાત બારની નામ કમી થયેલ હોય એવા ખેડૂતોએ પણ આ લાભ લીધો હોય એવું જાણવા મળ્યું છે તો મિત્રો હવે ટૂંકા સમયની અંદર આના પગલાં લેવામાં આવશે અને તમારા બે હજારના હપ્તાની વાત કરીએ કે ચૌદમો હપ્તો તમારા ખાતાની અંદર પંદર જુલાઈના રોજ તમારા ખાતાની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે આપણે રેશન કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો માટે ફેરફાર કરવામાં આવે છે તો રાજ્ય સરકારનું જે અનાજ છે એ રેગ્યુલર મળશે અને અનાજ જે કેન્દ્ર સરકારનું અનાજ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે તો મિત્રો કેન્દ્ર સરકારના જે અનાજ છે એની અંદર ઝાડુદાન્ય મળશે એની અંદર જે જુલાઈ મહિનાની અંદર બાજરી છે રાગી છે જુવાર છે મકાઈ છે એ અંતર્ગત વ્યક્તિ એક કિલો આપવામાં આવશે એની અંદર તમને કેન્દ્ર સરકારનું અનાજ બે કિલો છે એ ઘઉં મળશે અને બે કિલો ચોખા મળશે એક કિલો વ્યક્તિ ઝાડુ ધાન્ય આપવામાં આવશે તો મિત્રો કેન્દ્ર સરકારનું જે પાંચ કિલો અનાજ છે એની અંદર બે પી બે કિલો જે ઘઉં ચોખા અને એક કિલો ઝાડુ ધાન્ય આપશે આપશે અને રાજ્ય સરકારનું અનાજ છે તુવેદાર ચણા છે મીઠું ખાંડ જે રેગ્યુલર મળે છે એ મળવાપાત્ર થશે તો મિત્રો આપણે વધુમાં જાણે કે ગુજરાતની અંદર ગામડાઓની અંદર કઈ સેવાઓ શરૂ થઈ તો મિત્રો ઈ ગામ સેવા કેન્દ્ર થકી તાલુકામાં થાય તમારે જવું નહીં પડે હવે તમારું કામ તમે તમારા ગામમાં જ પૂરું કરી શકશો તો મિત્રો ગ્રામીણ ગ્રામીણ નાગરિકો સરકાર કામકાજને લગતી ઓનલાઈન સુવિધાઓ ગામમાં આપી દેવા વિકાસની ભાગીદારી સુનિશ્ચિત કરવા તે માટે શહેરી ગ્રામ વિકાસ વિસ્તારોમાં વચ્ચે ટેકનોલોજીનું અંતર દૂર કરી અને ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરી અને તેમને ભાગીદારી વધારવા હેતુ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત જે અમલમાં મુકાયેલી છે એની અંદર પંચાવન યોજનાઓ શરૂ કરી છે જે ગામની અંદર મળશે તો ગુજરાત સરકારમાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સેવાઓ ઉપલબ્ધ કરવા માટે ડિજિટલ સેવા સેતુ ઉપક્રમ અંતર્ગત જે ઈ ગ્રામ સેન્ટરમાં જુદી જુદી પંચાવન પ્રકારની સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે જેને કારણે આપણે ગ્રામીણ લોકોને તાલુકા મથકે જવું નહીં પડે તો પોતાના ગામમાં જ તમે સરકારી સુવિધાઓ મળી શકશે જેથી વારંવાર યોજનાનો લાભ મેળવી કે દસ્તાવેજો કઢાવી શકે એ અંતર્ગત તમારે ગામથી જ પ્રયાસ કરીને તાલુકા પંચાયત કચેરી સુધી જવાની જરૂર નથી મિત્રો તમારી ગામડાની અંદર તમે તમામ સુવિધાઓ મેળવી શકો છો તો એની અંદર આપણે વાત કરીએ તો વિવિધ પ્રમાણપત્રો વીજળીનું બિલ છે ટિકિટ બુકિંગ છે લગતી સેવાઓ તમે નજીવી સર્વિસેસ ચાર્જ આપીને મેળવી શકો છો ઇ ગ્રામ સેન્ટરમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતે વિભાગના હેઠળ કાર્ડનું સોગંદનામું છે નામો મેળવા ડુપ્લિકેટ રેશન કાર્ડ નવા રેશન કાર્ડ કાર્ડમાં સુધારો નામ બદલવા નામ રદ કરવા સહિતની અરજીઓ ગૃહ વિભાગ અંતર્ગત વાંધા પ્રમાણપત્ર ધરધાટી જે ડ્રાય ડ્રાઈવર છે ભાડુઆતો છે નોતરી એ એફઆઈઆરની નકલ છે પોતાની ચકાસ પોલીસ ચકાસણીનીનું પ્રમાણપત્ર છે સિનિયર સિટીઝન નોંધણીની અરજી છે પંચાયત અંતર્ગત જે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અંતર્ગત આવકનું સોગંદનામું છે આવકના દાખલાઓ છે વરિષ્ઠ નાગરિકો તેમજ અધિનિયમ પ્રમાણપત્રની અરજીઓ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે અંતર્ગત નવો પાસ જે ટિકિટ બુકિંગ રદ કરવા મુસાફર પાસ રિન્યૂ માટે અરજીઓ જે મહેસૂલ વિભાગ દ્વારા અંતર્ગત એ ચલન છે હકપત્રકના નમૂના નંબર છ છે નમૂના નંબર સાત છે આઠ મેળવવા માટે તમે ઓનલાઈન અરજીઓ તમારા ગામની અંદરથી કરી શકશો તો મિત્રો વધુમાં જાણીએ કે મહિલાઓ દ્વારા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે સોગંદનામું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય છે ઇન્દિરા ગાંધી વિધવા સહાય યોજના વાલી દીકરી યોજના વિધવા હોય એ અંગેનું પ્રમાણપત્ર માટે અરજી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિરાધાર પુરુષો અને દિવ્યાંગ આર્થિક સહાય મેળવવા માટે તો દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના છે રાષ્ટ્રીય કુટુંબ સહાય એટલે સંકટ યોજના છે દિવ્યાંગ પાસ યોજના છે સંત સંત સુરદાસ યોજના છે સત્યવાદી રાજા હરિચંદ્ર સહાય યોજના છે જાતિ અંગેનું ભાષાકીય ધાર્મિક લઘુમતી વિચારતી જાતિ છે બિન અનામત પ્રમાણપત્રો છે સમરસ છત્રાલય પ્રવેશની અરજી છે આરોગ્ય પરિવાર જે કલ્યાણ વિભાગ અંતર્ગત જન્મંત્ર અંતર્ગત છે મૃત્યુનું પ્રમાણપત્રની અરજી ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગ અંતર્ગત બિલ ચકાસણી કરવા માટે તેમજ બિઝનેસ ટુરિઝમ અંતર્ગત સેવાઓ છે એ એ અંતર્ગત એરલાઇન્સ છે બસ બુકિંગ ટિકિટ છે ટેલિફોન બિલ છે જે મોબાઈલ ડીટી એચ અંતર્ગત જે સેવાઓ છે એ તમામ તમે તમારા ગામની અંદર મેળવી શકો છો તો મિત્રો આજની હતી આ સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત